सिविल हॉस्पिटल सहित एएमसी संचालित कोरोना वैक्सीन सेंटर पर कोरोना वॉरियर्स डॉक्टर्स तेमज मेडिकल स्टाफ ने कोरोना रसी आपवानी कामगीरी यथावत छे। त्यारे अमदावाद सिविल हॉस्पिटल खाते पण एएमएना डॉक्टरो तेमज सिविल डॉक्टर्स ने आजे कोरोना रसी आपवानी कामगीरी कराई हती। कोरोना वॉरियर्स डॉक्टर्स ने पण रसी आपवानी कामगीरी चालू छे, त्यारे सिविल खाते पण अत्यारे रसी आपे लीधी। मैम शू कहेशो अने લોકોને શું એક પ્રોત્સાહન આપશો? હું ડૉક્ટર આશા ખૂબચંદાની છું, પ્રોફેસર હેડ બાયોકેમિસ્ટ્રી છું। આજે મારો ટર્ન આવ્યો અને રસી લીધી, એકદમ નોર્મલ સરસ ફીલ થાય છે અને હું બધા લોકોને મોટિવેટ કરું છું કે રસી લેવી જ જોઈએ। કોરોના સામે જંગ જીતવા માટે આ બહુ જ જરૂરી છે। આઈ મોટિવેટ ચોક્કસ જે પ્રમાણે ફ્રન્ટ કોરોના વોરિયર્સ કહેવાય છે, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ છે, તે તમામે તમામને પ્રથમ કોરોના રસી આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને હાલ પણ લગભગ 150થી વધુ ડૉક્ટર્સને આ પ્રકારની રસી લેવામાં આવી છે। મેમ આપ શું એક મોટિવેશન આપવા માગશો? રસી જે છે એ ખૂબ જ એકદમ સુરક્ષિત છે। રસી આપતી વખતે જરા પણ દુખાવો થતો નથી। ઘણા બધા લોકોએ ઓલરેડી રસી લઈ ચૂકી છે। હું બધાને નમ્ર અપીલ કરું છું કે બધા રસી લો અને આપણે આ કોરોનાથી આપણા સમગ્ર દેશને બહાર ઉગારી લઈએ। ચોક્કસ તમામે તમામ જે ડૉક્ટર્સ છે, ડૉક્ટર્સ દ્વારા પણ આજે રસી લેવામાં આવી છે, સાથે સાથે જે વાત કરીએ કે અહીંયાના સુપરિન્ટેન્ડન્ટ સાથે તેમને સાથે પણ વાત કરીશું કે આજે કેટલા લોકોને રસી આપવામાં આવી છે અને સાથે સાથે સર જે પ્રમાણે કામગીરી થઈ રહી છે, અત્યારે 5 જેટલા અત્યારે રસીખંડ બનાવવા છે, આગામી દિવસમાં કઈ રીતની કામગીરી રહેશે અને અત્યાર સુધી કેટલા લોકોએ લીધી રસી? 16 જાન્યુઆરીથી આપણા ત્યાં સિવિલ હોસ્પિટલમાં નવા ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વેક્સિનેશનનો આરંભ કરવામાં આવ્યો હતો। માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબની હાજરીમાં ડિગ્નિટરીઝે વેક્સિન લીધી હતી, જેમાંથી હું પણ એક હતો જેને વેક્સિન લીધી હતી અને આજે 15મો દિવસ છે, કોઈપણ આડઅસર નથી। 7 દિવસ આપણા ત્યાં વેક્સિનેશન પ્રક્રિયા ચાલુ રહી, વચ્ચે રજાઓ રાખી હતી જે નિયમો છે એ પ્રમાણે। તો ગઈકાલ રાત સુધીમાં આપણા ત્યાં 650 જણાને વેક્સિન આપવામાં આવી છે, 650 હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવી છે અને આજે આપણો ટાર્ગેટ છે કે 2000 લોકોને વેક્સિન આપીએ, એટલે વેક્સિનેશન સેન્ટર વધારી દેવામાં આવ્યા છે। કારણ કે આવતા 5 દિવસોમાં અમારી એવી ગણતરી છે કે અમારા બધા જ હેલ્થ વર્કર્સનું વેક્સિનેશન થઈ જાય, જેથી કરીને જે બીજા તબક્કાનું વેક્સિનેશન છે જેમાં જે હાઈ રિસ્ક છે, જેમ કે પોલીસ કર્મીઓ છે કે આપણો પેરામિલિટરી ફોર્સ છે, એમનું વેક્સિનેશન પ્રારંભ થાય, એટલે અમે વેક્સિનેશનની પ્રક્રિયા અત્યારે ઝડપી કરી નાખી છે અને આજનું 7 સુધીનું અમારું ટાર્ગેટ છે કે 2000 લોકોને વેક્સિન અપાવી દઈએ। તો ચોક્કસ જે પ્રમાણે સિવિલમાં કામગીરી થઈ રહી છે વેક્સિનેશનની, જલ્દી ઝડપી બને અને તે માટે પણ આ પ્રકારની જે તમામે તમામ જે કામગીરી છે તે અહીંયા થઈ રહી છે, રજિસ્ટ્રેશનથી માંડીને જે રસી લેવાની હોય રસીખંડથી માંડીને જે વેઇટિંગ એરિયા છે ત્યાં આગળ પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને ડૉક્ટર્સની જે ટીમ છે સાથે સાથે જે મેડિકલ વર્કર્સ છે તેમને પણ જલ્દીથી જલ્દી જે રસી છે તે રસી આપી શકવામાં આવે અને ત્યારબાદ જે પોલીસ ફોર્સ છે તેને પણ આ પ્રકારની રસી છે તે આપી શકાય। કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।